અમદાવાદમાં જૈન ધર્મની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ આયોજિત અમદાવાદના 100 થી અધિક જૈન સંઘોની સામૂહિક રથયાત્રા નીકળી હતી. આ વર્ષે પણ 105 જેટલા જૈન મહાસંઘો આ રથયાત્રામાં જોડાયા હતા. નાના બાળકો, બહેનો, યુવાનો વગેરે સામૂહિક અનુષ્ઠાનમાં વિશેષ રૂપે યાત્રામાં જોડાયા હતા. 500 થી પણ અધિક સાધુ સાધ્વીજી ભગવંતો નિશ્રા પ્રદાન કરી હતી અને પરમાત્માના રથયાત્રામાં દર્શન કર્યા. રથયાત્રામાં 5 રથ, પાલખી, સંઘ, શાસનને સકારાત્મક મેસેજ આપતી વિવિધ રચનાઓ રથયાત્રાની વિશેષતાઓ છે. તેમજ રથયાત્રામાં વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ જોડાયા હતા. સમાજને જે મુદ્દાઓ લાગુ પડે છે, મુદ્દા માટે પરિવારો સાથેનું જોડાણ અને જે રીતે બધા જ સંઘોને ભેગા કરીને મજબૂતી કરવાનું જૈન સમાજ દ્વારા જે પ્રયાસ છે, એ માટે આ યાત્રા ખૂબ મહત્વનું પરિબળ છે. આ યાત્રાની અંદર સૌ જે જોડાયા એમને હું અભિનંદન આપું છું. અને શાંતિપ્રિય, ધર્મપ્રિય એવો જૈન સમાજ જ્યારે ભેગો થાય તો એ બધા જ સમાજનું એમાં હિત છે. લક્ષ્મીવર્ધક જૈન સંઘથી આનું પ્રસ્થાન થશે. રથયાત્રાનું સૌથી પ્રથમ મહત્વ તો જૈનોની એકતા છે. જૈનોનો અહિંસાનો સંદેશો સમગ્ર જગત સુધી ફેલાવો તેનો એકમાત્ર ધ્યેય છે. અને આ રથયાત્રા દ્વારા શાંતિની સમગ્ર જગતમાં સ્થાપના થાય તે પ્રત્યેની એક ભાવના રહેલી છે.